વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં યુનિટ 1 એમઆઈ લોસ્ટ એટલે કે શું હું ખોવાઈ ગયો એ યુનિટ ભણીશું. યુનિટ 1માં એક્ટિવિટી 1. મિત્રો, આપણે શું જાણીએ છીએ કે આપણા શરીરની તંદુરસ્તી માટે સમતોલ એટલે કે પૌષ્ટિક આહાર ઉપરાંત કસરત, યોગા, પ્રાણાયામ જરૂરી છે. તો એક્ટિવિટી 1માં પ્રાણાયામના કેટલાક સ્ટેપ વિશે આપણે ભણીશું. ફર્સ્ટ આપણે જોઈએ, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થંબ. ક્લોઝ એટલે કે બંધ કરવું, રાઇટ નોસ્ટ્રીલ એટલે કે જમણું નસકરવું, વિથ એટલે સાથે અથવા તો વડે દ્વારા, રાઇટ થંબ એટલે કે જમણો અંગૂઠો. તો ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થંબ એટલે તમારા જમણા અંગૂઠાથી તમારું જમણું નસકરું બંધ કરો. સેકન્ડ છે, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. બ્રીથ ઇન સ્લોલી એટલે કે સ્લોલી એટલે કે ધીમે ધીમે, બ્રીથ એટલે શ્વાસ લેવો. તો બ્રીથ ઇન સ્લોલી એટલે કે ધીમે ધીમે શ્વાસ લો. લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબું નસકરું. લંગ્સ એટલે ફેફસા. તો તમારા ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. આગળ આપણે જોઈએ, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. ક્લોઝ એટલે કે બંધ કરવું, લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબું નસકરવું, વિથ એટલે કે વડે, સાથે અથવા તો દ્વારા, સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર બીજી અને ત્રીજી આંગળી. તો હવે તમારી બીજી અને ત્રીજી આંગળીઓ વડે તમારું ડાબું નસકરું બંધ કરો. રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. રિમૂવ એટલે કે છોડવો, થંબ એટલે અંગૂઠો, રાઇટ નોસ્ટ્રીલ એટલે કે જમણું નસકરું, બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો. તો જમણા નસકોરા પરથી તમારો અંગૂઠો લઈ લો અને શ્વાસ બહાર કાઢો. પાંચમું છે, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રીલ. બ્રીથ ઇન સ્લોલી એટલે કે શ્વાસ ધીમે ધીમે શ્વાસ લેવો. રાઇટ નોસ્ટ્રીલ એટલે કે જમણું નસકરું. તો હવે તમારા જમણા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. નેક્સ્ટ છે, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. રિમૂવ એટલે કે છોડવું, ફિંગર્સ એટલે કે આંગળીઓ, લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબું નસકરું, બ્રીથ આઉટ શ્વાસને બહાર કાઢો. તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ લઈ લો અને શ્વાસ બહાર કાઢો. એક્ટિવિટી 2માં આગળ આપણે જોઈએ, એક ગેમ છે એના વિશે આપણે જોઈએ. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ એટલે કે મરડવું, ઇયર એટલે કે કાન, લેફ્ટ ઇયર છે એટલે કે ડાબો કાન. બ્લિંક યોર આઈઝ 8 times. બ્લિંક એટલે કે પલકારો, 8 times એટલે કે 8 વાર. તો 8 વાર આંખનો પલકારો કરો. આગળ છે, પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે કે ચિમટા ભરવા. પિંચ યોર ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડને એટલે કે તમારા મિત્રને ચિમટા ભરવા. યોન 3 times. યોન એટલે કે બગાસું, ખાવું. 3 વાર બગાસું ખાવું. નોડ યોર હેડ ઓન્સ. નોડ એટલે કે ફેરવવું, હેડ એટલે કે માથું. 1 વાર માથું ફેરવવું.
स्टेन्ड ऑन वन लेग फॉर अ मिनिट. स्टेन्ड एटले कि उभा रहेवू, वन लेग एटले कि एक पगे, एक मिनिट माटे एक पगे उभा रहेवू.